विद्यार्थी मित्रों नमस्कार, आपनु અમારી YouTube चैनल में हार्दिक स्वागत छे। आज आपणे धोरण 10 ना विज्ञान विषय में प्रकरण नंबर 1 रासायनिक प्रक्रियाओ अने समीकरणों विषय भणीशुं। तो सौप्रथम छे आपणे एक शुरुआत छे तमारा पाठना टाइटल नी अंदर एवुं छे के आपणी आसपास जोवा मळती अमुक रासायनिक प्रक्रियाओ विषेना उदाहरण आपेला छे। दाखला तरीके अपनी आसपास जोवा मळती रासायनिक प्रक्रियाओ छे, तड़कानी अंदर राखेलू दूध छे ई बगड़ी जवू बराबर, पछी द्राक्षनी आथोणनी क्रियाओ छे, पछी श्वासोश्वासनी क्रिया छे, खोराकनुं पाचन छे, पछी खुल्ली अने भेजवाळी हवामां रहेला तवो छे, तपેલી છે, વાસણો કટાઈ જવા, તો આ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો છે। આમાંથી આપણો એક પ્રશ્ન બની શકે છે કે આપણી આસપાસ જોવા મળતા રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ આપો। તો આ ઉદાહરણમાં તમે બીજા અન્ય ઘણા બધા પણ ઉદાહરણ લખી શકો છો। તો હવે સૌપ્રથમ છે કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય, તો રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું થાય, આના વિશે તમે આમ જોઈએ તો ધોરણ 9માં ભણી ગયા છો, પરંતુ વિશેષ અભ્યાસ અર્થે આપણે અહીંયા 10માં ભણીશું। તો એના માટે સૌપ્રથમ આપણે થોડીક વસ્તુઓ અથવા તો એકાધી પ્રવૃત્તિ કે ઉદાહરણ જોઈએ, એના આધારે આપણે સમજી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય। તો સૌપ્રથમ તમે દ્રવ્ય વિશે ધોરણ 9માં ભણી ગયા, જે પુનરાવર્તિત કરી દઈએ કે દ્રવ્ય એટલે કે આપણી આસપાસ રહેલા તમામ પદાર્થ અથવા તો વસ્તુને દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે મનુષ્ય છે, હવા છે, પાણી છે, ખોરાક છે બરાબર, પૃથ્વી છે, આકાશ છે, આ બધા પદાર્થો છે એને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય એવું નામ આપેલું છે। તો દ્રવ્ય છે એની અંદર એની એક ભૌતિક અવસ્થા અને રાસાયણિક પ્રક્રમ આ બે વસ્તુઓ જોવા મળે છે। તો તમે એમાંથી ભૌતિક અવસ્થાઓ વિશે ભણી ગયા ને એમાં કઈ કઈ રીતે ફેરફાર થાય, તો ભૌતિક અવસ્થાની અંદર તમે ત્રણ અવસ્થાઓ, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, ઉદાહરણ તરીકે પાણી છે બરાબર, એની આપણે ત્રણ અવસ્થાની અંદર વાત કરીએ તો બરફ છે એ પાણીનું ઘન અવસ્થાનું સ્વરૂપ છે બરાબર, પાણી છે એ પ્રવાહી અવસ્થાનું સ્વરૂપ છે, જ્યારે વરાળ છે વાયુ અવસ્થાનું સ્વરૂપ છે, અને આનું રૂપાંતર કઈ રીતે થાય એના વિશે પણ તમે ધોરણ 9માં ભણી ગયા। તો કોઈ પણ પદાર્થ છે એની ભૌતિક અવસ્થા બદલાવી શકાય, આવું તમે ધોરણ 9માં ભણ્યા। તો હવે આપણે વસ્તુ એવી રજૂઆત કરી હતી કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, કે રાસાયણિક પ્રક્રમ કોને કહેવાય, તો એ આવા ક્યારે ફેરફાર થતો, રાસાયણિક પ્રક્રિયાઓ ક્યારે થઈ ક્યારે કહી શકાય, એના માટે સૌપ્રથમ આપણે એક પ્રવૃત્તિનો અભ્યાસ કરીએ। તો એક મેગ્નેશિયમની પટ્ટી લો, આ પટ્ટીને કાચ પેપર વડે ઘસી અને વ્યવસ્થિત સાફ કરો બરાબર, હવે ચીપિયા વડે પકડી અને મેગ્નેશિયમ પટ્ટીને ગરમ કરો અથવા તો હવામાં સળગાવો। તો સળગાવ્યા બાદ તમે અવલોકન કરશો કે મેગ્નેશિયમની પટ્ટી છે એ એકદમ ઝગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે અને તમને અંતે રાખ અન્ય પદાર્થ, નવો પદાર્થ મળે છે। તો હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ પ્રવૃત્તિ ઉપરથી આપણે એક ઉદાહરણ એ તારવી શકીએ કે પદાર્થની અવસ્થા છે અથવા તો એમાં ફેરફાર જોવા મળે છે। હવે આપણે બીજો પ્રશ્ન, બીજી પ્રવૃત્તિ એ પણ ભણીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે કે આપણે પ્રવૃત્તિ શીખીએ કે રાસાયણિક પ્રક્રિયામાં કેવા ફેરફાર થયા, એના માટે સૌપ્રથમ છે આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ છે આ બંને વચ્ચે પ્રક્રિયા કરીએ, આ બંનેના દ્રાવણો ભેગા કરીએ, તો આ બંનેના દ્રાવણો છે ભેગા કરે દરમિયાન છે જે લેડ નાઇટ્રેટ હતો એ સફેદ રંગનો હતો, જ્યારે લેડ નાઇટ્રેટ એટલે કે એને આખું આપણે રાસાયણિક પ્રક્રિયા લખીએ, લેડ નાઇટ્રેટ છે બરાબર એની પ્રક્રિયા લખીએ, તો સૌપ્રથમ લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 લેડ નાઇટ્રેટની આપણે રાસાયણિક પ્રક્રિયા છે એ લખીએ, તથા પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ એટલે કે આય, તો આના બંને વચ્ચે છે પ્રક્રિયા થઈ અને લેડ આયોડાઇડ મળે છે તથા પોટેશિયમ નાઇટ્રેટ મળે છે। તો આ પ્રક્રિયાની અંદર જે લેડ નાઇટ્રેટ હતો એનો સફેદ રંગ હતો એમાંથી પરિવર્તિત થઈ અને જે લેડ આયોડાઇડ મળે છે એનો પીળો રંગ જોવા મળે છે, એટલે કે જો આપણે આ પ્રવૃત્તિ ઉપરથી છે બીજું એક તારણ તારવી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે
કે કોઈ પણ પદાર્થ છે એની એક તો ભૌતિક અવસ્થા બદલાય છે, પ્લસ બીજું એના રંગની અંદર ફેરફાર આવે. તો હજી આના માટે તો ઘણી બધી પ્રવૃત્તિ આપેલી છે, પણ આપણે પ્રવૃત્તિ નહીં જોશે, હવે તારણ ઉતારવી કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન છે કેવા કેવા ફેરફારો જોવા મળે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય, પછી પદાર્થના રંગ પરિવર્તન આવે છે, બરાબર તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. તો આવા વસ્તુ જ્યારે ફેરફાર થાય ત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા થાય. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે આ રાસાયણિક સમીકરણ છે આને કઈ રીતના લખવું, એના માટે સૌ પ્રથમ છે આપણે પહેલી જ પ્રવૃત્તિ શીખાતા મેગ્નેશિયમની પટ્ટીને છે હવામાં સળગાવી દીધો. હવે આપણે એનું આખેઆખું શાબ્દિક સ્વરૂપ લખીએ તો એ ખૂબ જ વર્ણન લાંબુ થઈ જાય, એના માટે આપણે સૌ પ્રથમ છે ટૂંકમાં લખીએ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ રાસાયણિક પ્રક્રિયા હતી. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર જો વચ્ચે બે જે પ્રક્રિયા કરે એને પ્રક્રિયકો કહેવાય, અને પ્રક્રિયા થઈ અને જે પદાર્થ મળે એને આપણે નિપજ તરીકે ઓળખાવીએ છીએ. તો પ્રક્રિયકો અને નિપજ બંનેની વચ્ચે છે એરો મૂકવામાં આવે છે, બરાબર. એરાનું જે તીર છે એ નિપજ તરફ હોય છે, એટલે કે જે તીરની ડાબી બાજુનો ભાગ છે એ પ્રક્રિયકો દર્શાવે છે, બરાબર, અને જમણી બાજુનો ભાગ છે એ નિપજ દર્શાવે છે. જો જ્યારે કોઈ પણ પ્રક્રિયાની અંદર એક કરતા વધારે પ્રક્રિયકો હોય તો એની વચ્ચે પ્લસની નિશાની દર્શાવવામાં આવે છે, એવી જ રીતે જો નિપજની અંદર એક કરતા વધારે નિપજ મળે એની વચ્ચે પણ પ્લસ દર્શાવવામાં આવે છે. તો આ શાબ્દિક સ્વરૂપ છે એ વર્ણન એકદમ લાંબુ થઈ જાય, એટલા માટે જે આ તત્વો છે એની સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે મેગ્નેશિયમ છે એની સંજ્ઞા એમજી, ઓક્સિજનની સંજ્ઞા ઓ, તો એની પ્રક્રિયા થઈને બને છે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે આવા ટૂંકા સ્વરૂપે લખીએ છીએ તો આને રાસાયણિક સમીકરણ કહેવાય. પરંતુ તમે અહીં વિદ્યાર્થી મિત્રો જોશો કે બંને બાજુ તમે ધોરણ 9માં શીખી ગયા કે દળ સંચયના નિયમ મુજબ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકો અને નિપજો છે એ પોતાનું દળ છે એમાં ફેરફાર થતો નથી, એટલે કે નિપજ અને પ્રક્રિયા થઈ હોય પ્રક્રિયકો અને નિપજના દળ બદલાતા નથી, જેટલો જથ્થો લીધો હોય એટલો જ હોય. તો તમે અહીં જોઈ શકો છો ઓક્સિજનનું દળ છે એક ઓક્સિજનના પરમાણુ 16, તો બે પરમાણુ છે એટલે 16 × 32, આ બાજુ 16 જ છે, તો અહીંયા દળની અંદર ફેરફાર થયું. તો આવા સમીકરણોને છે અસંતુલિત અથવા તો માળખાગત કે કંકાલ તરીકે ઓળખવામાં આવે છે, અને આવા સમીકરણોને છે એને સંતુલિત કરવા પડે છે. તો હવે આના પછીનો નેક્સ્ટ ટોપિક છે કે રાસાયણિક પ્રક્રિયકો છે એના માળખાગત સમીકરણોને કઈ રીતે સંતુલિત કરવા, એના માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ છે એની અંદર એક પ્રક્રિયા છે, પ્રક્રિયા આપણે લખીએ અહીંયા Fe plus H2O, Fe3O4 plus H2. આ જે સમીકરણ છે આ સમીકરણને માળખાગત સમીકરણ કહેવાય. માળખાગત સમીકરણો બનાવતા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું કઈ રીતે બને તમને હું શીખવાડીશ, બરાબર. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હશે, એથી તમે જોઈ શકશો. તો આ સમીકરણને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ છે આપણે નિપજો અને પ્રક્રિયકો છે એને લખવા પડે. ડાબી બાજુ છે એ આપણે એને પ્રક્રિયકો કહેશું અને જમણી બાજુ છે નિપજો. તો નિપજો અને પ્રક્રિયકો ના મોલ લખશું, મોલ એટલે કે એની સંખ્યા. દાખલા તરીકે LHS એટલે કે ડાબી બાજુ રહેલા અને RHS એટલે કે જમણી બાજુ. નિપજોની અંદર પરમાણુની જે સંખ્યા છે એ લખશું. આ બાજુ Fe ની પરમાણુ છે 1 છે, બરાબર. જમણી બાજુ Fe ના પરમાણુ 3, હાઇડ્રોજનના પરમાણુ આ સાઈડ છે 2, બરાબર. નિપજ તરફ પણ 2, ઓક્સિજનના પરમાણુ છે પ્રક્રિયક તરફ 1 અને નિપજ તરફ 4. તો સૌપ્રથમ છે જે પ્રક્રિયકો અને નિપજની અંદર રહેલા તત્વો છે એના ડાબી બાજુ અને જમણી બાજુના મોલ લખી લેવા, એટલે કે તત્વોની સંખ્યા લખી લેવી. હવે ત્યારબાદ એમાં જે સૌથી વધારે છે એવા તત્વોને પસંદ કરવાનું. તો અહીં જે સૌથી વધારે સંખ્યા છે આ તબક્કો 2, બરાબર છે, અથવા તો સોપાન 2 પણ કહી શકાય, કે ઓક્સિજનના પરમાણુ છે એની નિપજ તરફ 4 સંખ્યા છે, તો એને 4 વડે ગુણવાનું.
એનાથી વિરુદ્ધ બાજુ, દાખલા તરીકે જો નિપત તરફ ચાર છે તો કઈ તરફ ચાર વડે ઘૂમવાનું, પ્રક્રિયક તરફ, તો ચાર આવી રીતે લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આગળ નહીં કે આમ કોઈ ઓક્સિજનના ચાર નથી કરવાના, કે નથી આવી રીતે H2O કરીને ચાર, આ રીત ખોટી છે. બરાબર આગળ ચાર ગુણવાના, ચાર છે એ હવે ઓક્સિજનને પણ ગુણાય અને હાઇડ્રોજનને પણ ગુણાય, તો આ આપણું આંશિક સંતુલન સમીકરણ થયું. હવે આપણે નવા જો પરમાણુ લખીએ કે પ્રક્રિયક અને નિપજ બાજુ કેટલા છે, તો પ્રક્રિયક બાજુ છે ઓક્સિજનના પરમાણુ ચાર છે, નિપજ બાજુ પણ ઓક્સિજનના પરમાણુ ચાર છે, તો ઓક્સિજનના પરમાણુ સંતુલિત થઈ ગયા, તો આંશિક સંતુલન કહેવાય. હવે પ્રક્રિયક તરફ હાઇડ્રોજનના પરમાણુ આઠ છે, નિપજ તરફ હાઇડ્રોજનના પરમાણુ બે છે, તો અને પ્રક્રિયક તરફ એફીના પરમાણુ એક છે, નિપજ તરફ ત્રણ છે, તો આને સંતુલિત કરવા માટે સૌ પ્રથમ છે હવે આપણે મોટી સંખ્યા હાઇડ્રોજનના પરમાણુ, પ્રક્રિયક તરફ આઠ છે, નિપજ તરફ બે છે, તો આપણે જોવાનું કે જે બાજુ ઓછી સંખ્યા છે એ બાજુ વધારવાના, તો આ બાજુ અહીંયા હાઇડ્રોજનના બે પરમાણુ છે, અહીંયા તમે જે સંખ્યા મૂકી એની સાથે ગુણાય. બરાબર, તો હાઇડ્રોજનના બે પરમાણુને કેટલા વડે ગુણો, તો આઠ પરમાણુ થાય, તો જે આપણે અહીંયા છે, અથવા તો તમે આમ પણ કરી શકો, અહીંયા જે પરમાણુ મેળવાય એને આ સંખ્યા વડે ભાંગી નાખો, એટલે કે આઠને બે વડે ભાંગો તો ચાર, એ સંખ્યા તમારે અહીંયા મૂકી દેવાની. આ બાજુ છે હવે હાઇડ્રોજનના આઠ પરમાણુ થઈ ગયા, એટલે હવે આપણી પાસે બંને તરફ છે હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ સંતુલિત થઈ ગયા. હવે આપણી પાસે આયન એટલે કે એફી છે, એના પરમાણુ ફક્ત સંતુલિત નથી, નિપજ બાજુ ત્રણ છે, પ્રક્રિયક બાજુ એક છે, એટલે આને આના વડે ભાંગી નાખો તો પણ ચાલે, ત્રણ ને એક વડે ભાંગો તો ત્રણ, એટલા માટે તમારે આ તરફ ત્રણ વડે ગુણવો જોશે. તો આ તમારું રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. તમે માળખાગત જો સમીકરણ આવડતું હોય તો તમે સામાન્ય રીતે આરામથી રાસાયણિક સમીકરણ સંતુલિત કરી શકો. 3Fe+4H2O Fe3O4+4H2 આ રાસાયણિક સમીકરણ સંતુલિત. હજી પણ એવું નથી કે આ સમીકરણ આ જ રીતે સંતુલિત છે. આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ સંતુલિત ક્યારે કહી શકીએ, જ્યારે એની ભૌતિક અવસ્થાઓ પણ દર્શાવવાના જરૂરી છે. ભૌતિક અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી કે ક્યાં સ્વરૂપે, કે વાયુ સ્વરૂપે. જો કોઈ પણ પ્રક્રિયકની અંદર જો એ ઘન સ્વરૂપે હોય તો આપણે એસ વડે દર્શાવવું, પ્રવાહી સ્વરૂપ હશે તો એલ વડે, અને જો વાયુ સ્વરૂપ હશે તો જી વડે, અને ઘણી વખત પ્રક્રિયા કરવામાં આવે ત્યારે દ્રાવણ લેવામાં આવે તો એને એક્યુ વડે દર્શાવવામાં આવે છે. તો આ પ્રક્રિયાની અંદર છે આપણે એફી છે એ ઘન સ્વરૂપે જોવા મળે, એસ લખશું, પછી એ પાણી છે H2O બરાબર એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે, એલ સ્વરૂપે લખશું, Fe3O4 ફેરિક ઓક્સાઇડ છે બરાબર એ ઘન સ્વરૂપે જોવા મળે, જ્યારે હાઇડ્રોજન છે વાયુ સ્વરૂપે જોવા મળે, એટલે કે આ આપણું રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. આપણે રાસાયણિક સમીકરણ જો સંતુલિત હોય તો એના પરથી આપણે એક નવો પ્રશ્ન મને કે સંતુલિત રાસાયણિક સમીકરણો ઉપરથી આપણે કઈ કઈ બાબત હોય તો કઈ કઈ માહિતી જાણી શકીએ. જો રાસાયણિક સમીકરણ સંતુલિત હોય તો પ્રક્રિયક અને નિપજ તરફ બંનેના આપણે મોલ જાણી શકીએ, એટલે કે કેટલા પ્રમાણમાં છે એ આપણે વસ્તુ જાણી શકીએ છીએ, પ્લસ બરાબર એની અવસ્થાઓ, ભૌતિક અવસ્થાઓ પણ આપણે જાણી શકીએ છીએ. એટલે કે આપણે રાસાયણિક સમીકરણો જો સંતુલિત હોય તો એના ઉપરથી પદાર્થની ભૌતિક અવસ્થા જાણી શકાય, પદાર્થની માત્રા પણ જાણી શકાય, અને એના મોલ કેટલા છે એ પણ આપણે જાણી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય, આવા જ વિડીયો મેળવવા માટે છે તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવતા ટોપિકની અંદર આપણે છે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના કેટલા પ્રકારો છે એના વિશેની માહિતી ભણશું.